વ્યારા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં આગામી 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે સજુલબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે સુધીરસિંહ ચૌહાણની બિનહરીફની કરવામાં આવી છે। વ્યારા નગરપાલિકાની ગત દિવસોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 22 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી મેળવીને નગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે। ચૂંટણી બાદ નવા સભ્યોની પ્રથમ સામાન્ય સભા પ્રાંત અધિકારી હિતેશ જોશી અને ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ભાજપ તરફથી આવેલા મેન્ડેટના આધારે નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન રાણા તથા ઉપપ્રમુખ તરીકે સુધીરસિંહ ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ તરીકે કુલીનભાઈ પ્રધાન અને શાસક પક્ષના નેતા તરીકે કલ્પેશભાઈ દોડિયા તથા દંડક તરીકે સંજયભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી મિત્રો, ચૂંટાયા પછી ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જે વિચારધારા છે, આદરણીય અટલજીએ જે આપણને સુશાસનની વ્યાખ્યા આપી એ પ્રમાણે આપણે ચૂંટાયા પછી સભ્ય તરીકે 5 વર્ષ સુધી વ્યારા નગરમાં કામગીરી કરવાની છે। તળિયાના ગરીબ પરિવારો, તળિયાના શોષિત પરિવારો, પીડિત પરિવારો, પ્રતાડિત પરિવારો, આદિવાસી ભાઈઓ બહેનો, આદિવાસી પરિવારો, દલિત પરિવારો, વિચરિત પરિવારો, આ તમામ પરિવારો સુધી પહોંચીને આ તમામ પરિવારોના ઘરમાં આપણે દીવડો પ્રગટાવી, આ તમામ પરિવારોના જીવનમાં રોશની લાવી, સરકારશ્રીની યોજનાઓના તમામ લાભો આ પરિવારો સુધી પહોંચે એ પ્રકારે આપણે કામગીરી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરવાનું છે। વ્યારા નગરમાં પણ, સમગ્ર ગુજરાતમાં જેટલી પણ નગરપાલિકાઓ છે, તમામ નગરપાલિકાઓમાં વ્યારા નગરપાલિકામાં ખૂબ સારી કામગીરી થાય, સમગ્ર ગુજરાતમાં એક સારો સંદેશો જાય, તમામ સભ્યો સાથે મળીને એક રાગીતા સાથે કામ કરે એના માટે તમને બધાને શુભકામના આપું છું। અને સાથે મળીને વ્યારા નગરનો વિકાસ થાય એ આપણો પ્રમાણિક પ્રયાસ રહેવો જોઈએ। કોઈ પણ પ્રકારે કદી પણ કોઈ કોન્ટ્રાવર્સી ન થાય કે કદી આપણે ખોટી રીતે આપણો સમાજમાં ખોટો મેસેજ જાય એવું એક પણ પ્રવૃત્તિ, એક પણ એક્ટિવિટી આપણાથી ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખીએ। જે પણ આપણે સ્ટેટમેન્ટ આપીએ, જે પણ બોલીએ એ ખૂબ ગંભીરતાપૂર્વક, ખૂબ વિચારીને પછી બોલીએ। સમાજમાં કે પાર્ટીમાં કે નગરમાં એક પણ આપણી એવી નબળી વાત ન જાય કે આપણે ખોટું ગેરવર્તન કર્યું કે ખોટી રીતે આપણે બોલ્યા, એ રીતે પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે આપણે કામ કરીએ।